વાત કરીએ પ્રશ્ન નંબર એક, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન જે છે જેના 3 માર્ક્સ છે, વ્યક્તિના જીવનમાં માતાનું શું મહત્વ હોઈ શકે? જવાબમાં લખવાનું છે કે વ્યક્તિના જીવનમાં માતાનું મહત્વ ઘણું બધું હોય છે. માતા હંમેશા દરેક વ્યક્તિને પોતાના કામમાં પ્રેરણા આપે છે, સતત ધ્યાન રાખે છે. કોઈ ગુસ્સો કરે કે ચીડાવે તો તે સમયે શાંત રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં તે દરેક વિષયમાં તૈયારી કરવા માટે સરસ સમયપત્રક બનાવી આપે છે. આ ઉપરાંત પરીક્ષામાં સારા એવા પ્રશ્નોના જવાબ લખી શકાય તે માટે પરીક્ષા પણ લે છે. આ ઉપરાંત માં ઘણી બધી બાબતોના કારણે માતાનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં જે છે એ ખૂબ જ રહેલું છે. તો આ રીતે તમારે ઉત્તર લખવાનું છે અને પૂરેપૂરા 3 માર્ક્સ તમને ઇઝીલી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આગળ તમે બીજો પ્રશ્ન જોઈ શકો છો. જુમા પિસ્તીના પ્રાણી પ્રેમનું તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. બરાબર છે, આ ચોપડીમાં સરસ રીતે આપેલું છે અને તમારી જોડે કોઈ નવનીત હોય ગુજરાતીની તો એમાં સારી રીતે લખેલ છે. તો 2 માર્ક્સનો પ્રશ્ન છે, એકદમ ઇઝી છે. જોઈ લેજો, ના ખબર પડે તો એની સોલ્યુશનની PDFની લિંક આપી છે, PDFમાં જવાબ લખેલું છે. આગળ પ્રશ્ન નંબર 2 જે છે એમાં તમને અહીંયા ફકરો આપ્યો છે, બરાબર, કાવ્ય પંક્તિ. તેના આધારે નીચે જે 4 પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે એ 2 માર્ક્સનો છે. કવિની જિંદગી અંગેની સમજ કેવી છે? તો તમારે એમાં જવાબ લખવાનો કે કવિની જિંદગી અંગેની સમજ એવી છે કે ગરીબ જે છે એ જેમ એને પોતાને જે મળેલું છે તેમાં એ સંતોષ રાખે છે, જ્યારે અમુક એટલે કે જે અમીર જે છે એ વધારે ધન મેળવવાની લાલચા રાખે છે. આ રીતે તમારે જવાબ લખવાનો છે, આનો 2 માર્ક્સ છે. બીજો પ્રશ્ન છે, કવિ કઈ વાતને ખોટ ગણતા નથી? તો તમારે શું લખવાનું, કવિ સિક્કા કે નોટની ખોટ જે છે એ ગણતા નથી. તમારે શું લખવાનું, સિક્કા અને નોટની ખોટ ગણતા નથી. ત્રીજું છે, ઉપરવાળી બેંક એટલે કઈ બેંક? તો ઉપરવાળી બેંક એટલે કઈ બેંક, ઈશ્વરની બેંક, ઈશ્વરની બેંક. ચોથો પ્રશ્ન છે, સમાન પ્રાસ ધરાવતા શબ્દોની 2 જોડ શોધવાની છે. બરાબર છે, એક છે માલમ માલ, આ એક જોડ થઈ. બરાબર ધ્યાન રાખજો, ફકરામાંથી હું તમને બતાવું છું. બીજી છે નોટ અને ખોટ, નોટ ખોટ, એક નોટ ખોટ, બીજી માલમ માલ અને કાલ, આ 2 જોડે લખવાના, નોટ ખોટ. અને ત્રીજી છે, 2 જોડ છે, બરાબર છે, ત્રીજી પણ તમે લખી દેજો, રાંક આંક, પહેલું જ છે, જુઓ રાંક આંક. ક્લિયર? તો આના 5 માર્ક્સ છે, એકદમ સહેલું છે. મેં તમને બધા જવાબો સારી રીતે સમજાવી દીધા, ખાસ તૈયાર કરી દેજો. હવે પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ઘર ઝૂંપડી બંગલો ઓફિસ ફ્લેટ જુદો પડતો શબ્દ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પહેલો પ્રશ્ન છે એમાં જુદો પડતો શબ્દ જે છે એમાં આપણે શું લખીશું, ઓફિસ. બરાબર છે, ઓફિસ જે છે જુદો પડતો શબ્દ, છેલ્લે આપણો જવાબ આવશે ઓફિસ. બીજું છે, શ્રીમંતોના ઘેર પૈસાની 16 રેલાય છે જ્યારે ગરીબના ઘરે ખાવા અન્ન નથી. શું આવશે ભાઈ? 2 આવશે, ખાવા અન્ન નથી. બરાબર, ચલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન, પરમાત્મા દયાળુ છે વિશેષણ ઓળખી તેની નીચે લીટી દોરી, તેના આધારે આમાંથી વિશેષણ શું થયું? તો દયાળુ. તો દયાળાની નીચે તમારે શું દોરવાની, લીટી દોરવાની. હવે એનું 9 વાક્ય બનાવવાનું છે. તો વાક્યમાં તમારે હું બોલું એ ખાસ તમારી નોટમાં લખી રાખજો. દયાળુ શિકારીએ હરણને જવા દીધું. ફરીથી એકવાર બોલું છું, દયાળુ એ વિશેષણ છે. 9 વાક્ય આપણે આ રીતે બનાવવાનું છે, દયાળુ શિકારીએ હરણને જવા દીધું. હવે ચોથો પ્રશ્ન છે, ઈક પ્રત્યયથી બનતા 2 શબ્દો બનાવો. દાખલા તરીકે સંસ્કૃતિ, તો સાંસ્કૃતિક, તો એવા બીજા 2 શબ્દો બનાવવાના છે. તો હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. બરાબર, એક તો છે પ્રકૃતિ, બરાબર, તો આનો શબ્દ કેવી રીતે બનશે, પ્રાકૃતિક, પ્રાકૃતિક.
આ પ્રકૃતિ પ્રાકૃતિક. હવે બીજો શબ્દ આ રીતે બનાવીએ, વનસ્પતિ. વનસ્પતિ તો આનો શબ્દ કેવો બનશે? વાનસ્પતિક. બરાબર, આ ઇકવાળા આપણે પ્રત્યયની બે જોડ બનાવી. ચલો આગળ, નીચેના શબ્દનો અર્થ લખો. ગાડી, ગાડી એટલે શું થાય? તો આપણે જે ફોર વ્હીલર વાપરીએ છીએ બરાબર, એટલે વાહન. ગાડી એટલે શું થાય? વાહન. અને ગાંડી, ગાંડી એટલે શું? પાગલ સ્ત્રી. આપણે પાગલ સ્ત્રી લખી શકીએ, એટલે શું લખવાનું? પાગલ સ્ત્રી. બરાબર, ખબર પડી ગઈ. ચલો પ્રશ્ન નંબર 4, નીચે આપેલું વાક્ય કર્તરી છે, કર્મણી છે, ભાવે છે, પ્રેરક છે, કયું વાક્ય છે તે જણાવવાનું છે. પહેલું વાક્ય છે, રવિથી મોઢેથી હસી પડાયું. હવે રવિથી, રવિથી હસાયું છે એટલે આ કયું વાક્ય થયું? કર્મણી. કયું આવશે ભાઈ? કર્મણી. બરાબર, ધ્યાન રાખજો. બીજું છે, આકાશે શોક ખાતર એ કૂતરો પાડ્યો, એટલે શોક ખાતર પાડ્યો તો આ કર્તરી. આ કયું વાક્ય છે? કર્તરી. ત્રીજું, દાંત વગર કાંઈ ખવાય, તો આ વાક્ય પણ કેવું છે ભાઈ? કર્તરી. ચોથું, કિરણથી ગાયને રોટલી નંખાય, કિરણથી એટલે કર્મણી, કર્મણી વાક્ય. પ્રવીણ ફોટો પડાવે છે, તો આ કયું વાક્ય થયું ભાઈ? પ્રેરક વાક્ય, પ્રેરક. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત તમે લીધી હશે બરાબર છે, એના આધારે. તો તમારે પહેલાં તમે કયા વિસ્તારમાં રહો છો, તમારા જિલ્લાનું નામ લખવાનું છે,